હલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. મિત્રો, આજના વિડીયોની શરૂઆત આપણે સૂર્ય દર્શનથી કરશું. મિત્રો, આજે આપણે સૂર્ય કુકરની અંદર ચા બનાવશું. ચા એટલે કે ટી. આ ટી બપોરની છે. બપોરની ચા આપણે બનાવશું. બપોરે જમીને બાદ આરામ કરી અને એક કલાક બાદ જે ચા આપણે પીએ છીએ એ ચા બનશે બપોરની ચા. સવારની ચા નથી બનાવતો હું. તો સર્વપ્રથમ આપણે ચાની અંદર વપરાતી સામગ્રી જોઈ લઈએ. દૂધ છે, ચાની ભૂકી છે, તમે જોઈ શકો છો, અને ખાંડ છે, સુગર. અને મસાલા માટે સૂંઠ છે, સૂંઠ પાવડર, અને એલચીનો ભૂકો, બે એલચીનો ભૂકો આ રીતે કરી લીધો છે દાણાનો, છોલીને. અને હવે આપણે સૂર્ય કુકરનું બાઉલ લેશું અને એની અંદર 2 કપ દૂધ ઉમેરશું. દૂધ મેં અમૂલ ગોલ્ડનું આપણે સ્પેશિયલ વાપરીએ છીએ ચાની અંદર. આની અંદર પાણી પણ નાખી શકાય પણ આપણે પાણી નાખવાનું નથી. મેં 1.5 કપ જેટલું દૂધ આમાં નાખ્યું છે. અને હવે એની અંદર આપણે ચાની ખાંડ એડ કરી દઈશું. સુગર, ખાંડ 1, 2 અને 3. તમે ખાંડને વધારે મીઠો પીતા હોય તો વધારે ચા ખાંડ રાખી શકો ને ઓછો પીતા હોય તો ઓછી. આપણે ભૂકી નાખી દઈએ. આ રીતે મેં 2 ટીસ્પૂન ભૂકી નાખી છે. હવે આની અંદર આપણે આ એલચી દાણા જે ખાંડેલા છે એ નાખી દઈશું, એલચી પાવડર. અને આ જિંજર પાવડર એટલે કે સૂંઠનો પાવડર. સૂંઠનો પાવડર આપણે કેમ બનાવાય સોલાર કુકરની અંદર એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, એ જોઈ શકશો તમે. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જોઈ લ્યો. આપણે આદુ મસાલાવાળી ચા બનાવવાની છે. એસેમ આ રીતે હલાવી અને સૂર્ય કુકરમાં મૂકી દઈશું. સૂર્ય કુકરમાં 1 કલાક બાદ આપણે જોશું ચા આપણી થઈ ગઈ હશે. આ આપણી બપોરની ચા છે. બપોરની ચા તમે જમતા પહેલાં સૂર્ય કુકરની અંદર મૂકી દેશો અને બપોરે જમી આરામ કરી અને ઉઠશો તો ચા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ હશે. તો ચાલો આપણે હવે અને સૂર્ય કુકરની અંદર મૂકી આવીએ. મિત્રો, આજે આપણે સોલાર કુકરની અંદર બપોરની ચા બનાવીએ છીએ. બપોરે પીવાની હોય છે. જમીને આરામ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મેં ઘી ઓલરેડી મૂકેલું છે સૂર્ય કુકરની અંદર, એટલે આજે બીજી વાનગી આપણે નથી બનાવતા. આપણે આની અંદર ચાનો ડબ્બો મૂકી દઈશું અને 1.5 કલાક બાદ આપણો ચા તૈયાર થઈ ગયો છે. જમવા બેસો ત્યારે ચા મૂકીને બેસવાનું, આરામ થઈ જાય. બપોરે ઉઠાઈ જાય એટલે આપણી ચા કમ્પ્લીટ હશે. સૂર્ય કુકરની અંદર 1.5-2 કલાક જેવો ચાને ટાઈમ લાગશે તો આપણો ચા એકદમ પરફેક્ટ રીતે થઈ જશે. હવે આપણે જોશું 1.5 કલાક બાદ જમી લઈ, આરામ કરી લઈ અને ત્યારબાદ ચા આપણી રેડી હશે તો આપણે પી લેશું. તો ચાલો હવે મળશું 1.5 કલાક બાદ. મિત્રો, આપણે ચા મૂકી હતી ટી, એને મેં 2 કલાક જેવા ટાઈમ રહેવા દીધો છે કારણ કે તાપમાન ખૂબ જ ઓછું છે પ્રકાશનું, એટલે 2 કલાક જેવો આપણે ટાઈમ લીધો છે. 2 કલાક થઈ ગઈ છે. હવે 2 કલાક બાદ આપણે ચા જોઈ લેશું ચા થઈ ગઈ છે કે નહીં. જો નહીં થઈ ગઈ હોય તો વધારે વાર થોડીક વાર મૂકશું. આ 1 ડબ્બામાં મેં ઓલરેડી ઘી મૂકેલું છે અને 1 ડબ્બામાં ચા મૂકેલી છે. ચા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.
આપણી ચા રેડી છે, એકદમ આદુ મસાલાવાળી ચા એકદમ રેડી છે, ફાઇન છે. તમે ચાનો કલર પણ જોઈ શકો છો. અને હવે આમાં એલચીની અને સૂટની ખૂબ જ સરસ મજાની સ્મેલ આવે છે. આપણો ચા એકદમ ઘાટો થયો છે, કારણ કે એમાં અમૂલ ગોલ્ડનું દૂધ વાપરેલું હતું આપણે. હવે આપણો ચા રેડી છે. ચાને બનતા તાપમાન ઓછું છે એટલે બે કલાક જેવો ટાઈમ થયો છે. ઉનાળો હોય તો 1.5 કલાકમાં ચા બની જાય આપણી. જમી જમતા હોય ત્યારે ચા મૂકી દેવાની, જમીને આરામ થઈ જાય તો આપણી ચા પાકી જાય સોલાર કુકરની અંદર. આપણે ગેસની નો ઝંઝટ કે નો કોઈ બીજી ઝંઝટ, તમને પણ આરામ થઈ જાય. મિત્રો, આપણે સૂર્ય કુકરની અંદર ચા મૂકી હતી બપોરની. બપોરની ચા રેડી છે, તમે જોઈ શકો છો ચાને. ચાને હવે આપણે કપની અંદર ગાળી લઈએ. એકદમ ફાઇન અને સરસ ચા થઈ છે. ચાની સાથે જો બપોરે નાસ્તો કરતા હોય તો આ રીતે બિસ્કિટ અને ટોસ્ટનો આપણે નાસ્તો કરી શકીએ. ચા હવે આપણી એકદમ રેડી છે, તમે જોઈ શકો છો ચાને. હવે ચાની એક ચુસ્કી લઈ અને તમને, વાહ, એકદમ ફાઇન અને ટેસ્ટી ચા બની છે આપણી. મિત્રો, આજે વિડીયો મેં શોર્ટ બનાવ્યો છે, ચાનો બનાવ્યો છે, કારણ કે આજે તાપમાન ઓછું હતું એટલે આપણે બીજી કાંઈ વસ્તુ બહુ મૂકી ન શકીએ. એટલે આપણે મેં ચા બનાવ્યો છે આજે સ્પેશિયલ સૂર્ય કુકરની અંદર ચા. એવી નાની નાની વસ્તુ પણ સૂર્ય કુકરની અંદર બની શકે છે. તમે જોઈ શકો છો મારા વિડીયો બધા. હું લગભગ વસ્તુ સૂર્ય કુકરમાં જ બનાવું છું, અને મુશ્કેલ વસ્તુ હોય તે પણ બનાવવાની હું પ્રયત્ન કરું છું, તાકે આપને આઈડિયો મળતો રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો હવે અમને રજા આપો.